આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. સમાચારની વાત કરીએ તો ઓલપાડથી મળી રહ્યા છે. કામરેજ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા પંચાયત સભ્યોનો પ્રશિક્ષણ અભ્યાસ વર્ગનો પ્રારંભ. શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, માજી ધારાસભ્ય જનક બગદાના હાજર રહ્યા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જિલ્લા પંચાયત સદસ્યોને 2 દિવસીય પ્રશિક્ષણ અભ્યાસ વર્ગ સુરત જિલ્લાના કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ દિવસે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, સેલવાસ અને દાદરાનગર હવેલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા. આજ રોજ કામરેજના દાદા ભગવાન મંદિરની સાનિધ્યમાં જિલ્લા પંચાયત સદસ્ય પ્રશિક્ષણ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું છે. પૂરા ગુજરાતની અંદર વિવિધ સમયે આ રીતના જિલ્લા વાઇઝ જિલ્લાઓના ક્લબ કરીને એક અભ્યાસ વર્ગ કરવામાં આવે છે. દક્ષિણ ઝોનના આ અભ્યાસ વર્ગની અંદર શનિવારે આજે અને કાલે સાંજ સુધી આ અભ્યાસ વર્ગ ચાલશે. ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્ય સભ્યના કામગીરી, સેવા, અંત્યોદય સુધી સેવા, ગરીબ માણસ સુધી સરકારની યોજનાઓ પહોંચે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સમરસતા, યોજના અમલીકરણ થઈ છે કે નહીં એ તમામ બાબતની જાગૃતતા, એમને મોટિવેશન, અમારા સિનિયર તમામ લીડરો આદરણીય સીઆર પાટીલ સાહેબ અને રત્નાકરજી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે, ત્યારે આજે 4 કલાકે આ શિબિરનો પ્રારંભ થશે. પ્રશિક્ષણ વર્ગની અંદર તમામ જિલ્લા પંચાયતના સદસ્યો એમના સમય નિર્ધારિત સમયે અહીંયા પહોંચી ગયા છે. મને આશા છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં દેશને લઈ જઈ રહ્યા છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક મુખ્યમંત્રી તરીકે એક કાર્યકર્તાની માફક સંવેદનાશીલ સરકાર ચલાવી રહ્યા છે, ત્યારે આ યોજનાઓ સંપૂર્ણપણે અમલીકરણ થાય, ગરીબોના વધુમાં વધુ એમનો લાભ મળે એ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રેષ્ઠ કર્તવ્ય અને કર્મ કરી રહ્યા છે. પરંતુ જ્યાં ક્ષતિ હોય ત્યાં એ જોડતી કડીરૂપ આ શિબિર, આ અભ્યાસ વર્ગ એમના જીવનની અંદર ખૂબ ઉપયોગ થશે. અમે આશા રાખીએ છીએ કે તમામ અભ્યાસક્રમો, અભ્યાસ વર્ગો શનિ રવિવારના સાંજ સુધી ગુજરાતની અંદર પૂર્ણ થશે.